સિરિયલ સિવાય કઈ ધંધો છે ખરો? ઘડીક વાર મને આરામ કરવા દેતી હોય તો નરેજ મને ફોન કરતા. ઈ મારે કઈ કહેવા ને હું તો ભાઈ ગયો. હા શું ભાઈ ગયે મને ફોન આવતી જો. કેટલી વાર ગોતતી પાછા ફોન ન પાડે, બોલો મગજ ક્યારેક છટકી જાય. ખુરશી લઈને વી જા કે મસ્તારામ બેહવા ને વી જાય ને ક્યારેક મારે વાર હોય છે તે કરી મસ્ત મજાનો લોજ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં, અમે પણ મજામાં છીએ ને તમે પણ મજામાં છો. તો બધાને જય માતાજી, રામ રામ ને સીતારામ. તો જો નાય ધોન થઈ ગયા છે કમ્પ્લીટ ને લગભગ વાગી ગયા છે બે, કેમ કે આજ તો કાલ નો આમ તો આજ નો નહીં, કાલ નો મગજ ઠેકાણે હતો નહીં અને બે વાગ્યા ને પછી આ બ્લોગ શરૂ કર્યો અને કાલનું મૂડ પણ નહોતું બ્લોગ ઉતારવાનું. તો કાલનો ઝઘડો હાલે છે તો તમને બધાને ખબર જ છે. તો જુઓ આપણે નાઈ ધો ત્યાં કમ્પ્લીટ થઈ ગયા, કેમ કે ઘડીક વાર બને નહીં તું પહોળો નથી તે આખો દિવસ દુકાને બેહો. તો ઘડીક પાછું કંઈક લેવા જવાનું દુકાન વાળા આને તેને બધું. હું દુકાને જાઉં ને નહીં તો હું કરીને બતાવું અને મારે તો આપણે છે ને મગજ ઠેકાણે છે નહીં, એ કે એને બેહવા દેવાની છે. એ બે તો ઠીક છે ને, આપણે કંઈ બેહવાનું છે નહીં. તો મેં તમને કીધું ને આને કાંઈ ધંધો નહીં, તો એકલી સિરિયલ જાય. સિરિયલ સિવાય કાંઈ ધંધો છે ખરો? ઘડીક વાર મને આરામ કરવા દેતી હોય તો કાલનો મગજ ઠેકાણે નહીં રહેવા દીધો. ટિફિન કઈ અમારે બધે ખાવાનું મળે છે, ટિફિન ની કઈ જરૂર નહીં મારે. મારે જે કરવું કરજે, હું તો જાઉં છું. મને કઈ ફોન બોન નહીં કરતી અને તને જે હાર લાગે કરીએ. હાલ તો હું નીકળું, મને ફોન પણ નીકળ. આપડે બેઠા દુકાને અને ઈ એમ કેવલ કેવા એવો છે કે મારા પપ્પા હાજર ફોર વ્હીલ ગાડી ને ભેગા છે. ફોન અહીંયા સર્વિસિંગ માં પીડો હો ભાગ્યો. એ તો હાસ ને ગાડીમાં બળ કર્યા છે, મને તેમ લાગે ખોટું ખોટું હોય. હાસુ ભાઈ ગયે આવી તો કેતા હતા કાંઈ કેવા ને નકર આગળ ગેર બેર નો ઘા કરી દે આગળ કેવાય. હાલ નીકળેલ તો બાકી એમ ની મને બોલ આવતી ને તું જાવ દે ને ફોન એ રહેવા દેવો ને. ફોન હું તમે આવો તો ફાડી નાખી. તારે જવું કે નહીં? તો પપ્પા તો ભેગા હે, હાસી ને ગાડી કાઢ લીધી કા, મસ્તી કરતા હતા, હાસું લાગે કા કે હાસી ને ભેગા તો જોયું તો મજા આવે એમ કરી દે કા કે આપણે કઈ દુકાન બેસું કા કે બેવું ને દુકાને. તો હાસન જોઈ ગાડી હાસન કાઢ લીધી છે તો લાય ની ખ્યાલ તો ભાઈ કા હે તો ભાઈ તો આપણે આવેલા છે તળાજા કાકેલ ભાઈ. હા તો કેવો લે આવો મારે આરી કે મારે તમારે આબુ રહે ને કા ભાઈ, પર ભૂખ લાગી ગઈ તો બધામ શેક પીધો કા ભાઈ. તમારે મહેમાન આવે છે તેની વાટે ઊભા હે કે ઉસડી ઉધી આવું છે તેને લેતા જાય. અને કેવલ ભાઈ કે મારે પાછો રસ પીવો કા હે, તો અહીંથી રસ લીધો છે શેરડી નો કા. ગ્લાસ થઈ ગયો ખાલી, ના કેમ મૂકી દો ભાઈ, ખાલી ગ્લાસ કેમ મૂકી દો હે? બહાર પકડી જો કે શી આવે એમાં હે, પૂરો થઈ ગયો ને પકડી જો. તો કેવલ ભાઈ આપણે જાતા હોય ને હારે થાય તો કેવલ તને ભાઈ ખબર છે કઈ? તો મમ્મી યાર ડખા થઈ ગયા મારી ખબર છે, ખબર છે તને હે? તો કેવલ ને ખબર છે તોય કેવલ મારી યાર આવે ને મમ્મી યાર નો રહે, નકર કેવલ ને મમ્મી બધું હોય ગમે ત્યારે કા તો મારી બધું હોય. આપણે હું કામ તળાજ આવે ને પછી કહીએ તમને, અત્યારે નીકળી જાવ ઘરે. જો ઘરે તો આવી જશે પણ નીતુ ને તો એમ જ છો કે આ તક વીએચ જશે. લગભગ 20-25 ફોન આવી જાય કેટલા, પણ ફોન આપણે કઈ ઉપાડ્યો નથી. તો અત્યારે તમને નહીં ખબર પડે, અમને થોડી વાર પછી ખબર પડશે. તો આપણે હાલો ઘરે તો આવી જશે ને ગાડી, જો ઘરે મૂકી દઈએ પેલા ડેલામાં. આપણું ઘર છે આ બાજુમાં જ રોડ છે આપણે. તો હાલો પેલા ઘરમાં ગાડી મૂકી દઈએ ને પછી તમને ખબર પડશે. અત્યારે તો તમને ખબર નહીં પડે, નીતુને કાંઈ ખબર નથી,
હાલો ગાડી ઘરમાં મૂકીને પૈસા તમને કહી. ગાડી મૂકી દીધી છે ઘરમાં ને આપણે જઈએ હવે દુકાને જોવા માટે. ફોન કેવલ ભાઈ છે મારી પાસે નતો. એનો ખોટું બોલે તમે 20 ફોન આવ્યા ઉપાડો નહી કે ને કેટલી વાર ગયો 3-2 વાગ્યા ની વાત 5 વાગ્યા આવ્યા એક ફોન તો ઉપાડે ને એલા ખાય ગયા કેવલ ને પાછા બેહાડતા જા. મારે તો ફોન કરું કે તા જા કેવલ લઈ જા કે હું તો કેવલ ને ગોતતી આપડે આપડા કામે જતા કેમ કે દુકાન નો થોડોક માલ લાવવાનો હતો અને આ ખુરશી થોડીક ભાંગી ગઈ વેડિંગ કરે. થોડું કામ હતું એટલે પણ આને આપડે કીધું નઈ એને એમ કે ભાગી જ જા કીધા વગર આપડે એની પ્રેંક કરી નાખો અને એનો પોપટ થઈ ગયો. કેવો લાગ્યો આપડો પ્રેંક? એવો હું લાગે મગજ તો શું કેવાય આ આવીને તરત કહી દીધું એટલે ધન્ય. એટલે નાયા ને તમે વિયાજા તમે એમ કહો મને તાર મૂકીને વિરાવી મને મૂકીને વિયાજા તો અમે નાનું 5 વાગ્યા તો દુકાન નો માલ લાવવાનો હતો અને ખોપારી ખૂટી ગયું ખાસ કરીને માવો ને બંધ હતું ખોપારી અમે તળાજે થી લાવીએ તો એ માટે ગયેલા હતા. તમને તો આપણે કીધી દઈ કે તળાજે થોડુંક લેવાનું માલ લેવું હતું પણ આપણે આને કીધું હતું આપણે એને કીધા વગર ભાગી ગયા. ગળા પીધા તને દુખી જાવ તને 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 દુખી લડાઈ થઈ ગઈ લડાઈ થઈ લડાઈ કાકા એ કેવલ નું સુરસુર્યું થઈ ગયું. કેવલ નું સુરસુર્યું થઈ ગયું કેવલ ને લીધે લડાઈ બોલતો તારે લીધે લડાઈ જીતી લડાઈ કરાવે.
ચાલો તો હવે આપણે બેસી દુકાને. અને મિતાલી બેન જો શું કરા, તારા પત્તા ઉડી જાય. ગુલાબી કે તો અમારે ગુલાબી કલર રડવાનો રામાભેર બાપા ના મંદિરે જો આરતી શરૂ થઈ ગઈ. અમારે અમુક મિત્રો જો કમેન્ટ કરતા કે દુકાન બંધ કરી એમ ન કહેવાય, દુકાન વધાવી લીધી એમ કહેવાય. તો સોરી, દુકાન હવે આપણે વધાવીને આવી ગયા છીએ ઘરે. તો બ્લોગ થઈ જાય બહુ મોટો, એનો બ્લોગ અહીં સુધી થી આ સુધી બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. અને પ્લીઝ બીજું મિત્રો કહેવાનું કે ફેસબુકમાં જોતા હોય ને તો ચેનલને પેજને ફોલો કરતા જજો. તો મળીએ છીએ બીજા નવા બ્લોગમાં. જ્યાં સુધી બધાને બાય બાય.